કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ કરવાનો ઉલ્લેખ કરતા રાજકારણ ગરમાયું છે। ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી। મત માટે કોંગ્રેસ સરદારના નામનો ઉપયોગ કરતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો। તેમજ તેમણે અનેક સવાલો કરીને કોંગ્રેસે સરદારને અન્યાય કરવાનો આરોપ લગાવ્યો હતો। સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે કોંગ્રેસને સરદાર પટેલનું નામ લેવાનો કોઈ અધિકાર નથી। કોંગ્રેસે હંમેશા સરદાર પટેલની અવગણના કરી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જનતા જાણે છે કે કોંગ્રેસ પર કેટલો ભરોસો કરવો જોઈએ। ये गुजरात का यह चुनाव स्वतंत्रता के अमृत महोत्सव वर्ष में हो रहा है और गुजरात वो धरती है जहां से महात्मा गांधी भी निकले थे, जिन्होंने स्वराज, हिंद स्वराज का कॉन्सेप्ट दिया था, और यहीं से सरदार पटेल निकले थे जिन्होंने पूरा एकीकरण किया था। तो मैं कांग्रेस पार्टी को बता देना चाहता हूँ कि सरदार साहब ने पूरा एकीकरण तो कर दिया था, उसमें एक अंश रह गया था। जो कि चूंटनी समय फरेक वक्त मत माटे सरदार पटेल नामे राज्य में राजनीति गरमाई छे। હવે આ રાજનીતિ કોને ફાયદો કરાવશે ને કોને નુકસાન તે આવનારો સમય જ બતાવશે।